અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે, જેના કારણે કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડીના પ્રમાણમાં વધારો થતા હાલ હિલ સ્ટેશન જેવું વાતાવરણ અરવલ્લીમાં સર્જાયું છે. રવિવારે આખો દિવસ ઠેર ઠેર ધુમ્મસ નજરે પડ્યું હતું. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢામાં આવી ગયેલો કોળિયો જૂટવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. અત્યારે બટાકા, વરિયાળી, ઘઉં સહિતના પાકોમાં ભારે નુકસાન થવાની સંભાવના હોવાથી ધરતીપુત્રો મારું નામ લખાભાઈ વાઘાભાઈ ડામોર, ગામ બઠીવાડા, જૂના હિરોલા, ફળિયું બોગા. એટલે આ વારે હે ગવાનું વાયતર ઘાસને માટે બધું કર્યું છું. મહામાં તમારે કોઈ ઉપજ ઊભી નહીં છે અતિ વરસાદના મોસમ થકી, પણ મકાઈ નહીં પાકી. એક નીલ ગાયનો ઘણો બધો પ્રોબ્લેમ હે, એટલે કોઈ ખેતી નહીં ઉછી, વરસાદ ઉછરવાની. જેમ તેમ કહીને આ ઘઉંનું વાયતર કર્યું તો એ અમારું તળિયું હૂકવું પડે છે. થોડું તે પાણી ઓછું રહે તે ખેડૂતે પકવ્યું તો ખરું, પણ હજી બીજા તો હૂકાઈ જાય ઘઉં. તો અમુકને ટચ્યાની ઘણા બધા નુકસાન જાય જીવે ઘણાની, ને થોડું થોડું ટચ્યું એમ આ ત્રણમાં વરસાદનું કમોસમ આવી ગયું. આ પલટો ખાધો હવામાન ખાતાનો, તે ક્યાંય તો અમુક પાણી ભરવાઈ ગયું આ વર્ષીને. તે અમારે તો આ કારણ તો અમે મોટા થઈ કે નહીં થઈ એમની દુઃખ પેદા છું એમ ખેડૂતની. તો કણ મારું અંદાજ છે કે ક્યાંય ટાઈમ પાણી ભરાય તો કણ નહીં મોટો થાય એમ, કણ નેનો થઈ જાય, જેરું જેવો થઈ જાય, ને ડાઘી આવી જાય, ને આવું બધું થાય. તે જેના બદલે કદાચના વીઘામાં એક મણના અમારે 20 મણ ઘઉં પકવે ખેડૂત ઘણા ઘણા, તો કદાચના 10 મણ થઈ તો એમાંય પણ આ નુકસાન પડનારું હોય પડી જાય. તો સરકાર જે કોઈ કદાચના અમને જોઈને ધ્યાનમાં લઈને કોઈ ખેડૂતની વળતર આલવા પગભર થાય તો ખેડૂત ટચી રહે, ને કે ખેડૂત આવે છે માર્યા વગર મરી જાય. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, અરવલ્લી.